અરવલ્લી જિલ્લામાં ખાબકેલ ભારે વરસાદ અને ઉપરવાસ વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે, ત્યારે નદી કિનારે રહેતા ગ્રામજનોને નદીમાં પુલ ન હોવાને કારણે જીવના જોખમે કમરસમા પાણીમાં થઈને અવર જવર કરવા મજબૂર થવું પડે છે. આ અંગે જોઈએ જેડેશ ટીવીનો આ ખાસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ભરપૂર વરસાદ વરસ્યો છે, જેના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે, ત્યારે નદી કિનારે રહેતા લોકો માટે કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ પેદા થઈ છે. એક તરફ વરસાદ થતાં અને પાણી થતાં ગ્રામજનોમાં ખુશી થઈ છે, ત્યારે નદી બે કોઠે થતાં અને એક ગામથી બીજા ગામ જવા માટે પુલ ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે. એવા જ એક મેઘરજ તાલુકાના આંતરિયાર કસાણા ગામની જેડેસ ન્યૂઝ દ્વારા મુલાકાત લીધી. કસાણા ગ્રામ પંચાયત હેઠળનું રેવન્યુ વિલેજ ઓઢા ગામ 2000ની વસ્તી ધરાવે છે. ઓઢા ગામના ગ્રામજનોને તેમના તમામ કામકાજ માટે કસાણા જવું પડે છે. કસાણા જતા વચ્ચે વાત્રક નદીનો વેસ્ટ વિયર આવે છે, જે ચોમાસામાં પાણી આવતા એક ગામથી બીજા ગામ જઈ શકાતું નથી. ઓઢા ગામની દૂધ મંડળી, સેવા મંડળી, બેંક, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર અને હાઈસ્કૂલ બાજુમાં આવેલા કસાણા ગામે છે. આ બધા ગામે જવા માટે નદી ઓરંગવી પડે છે અને હાલ ભારે વરસાદ થવાથી નદી બે કાંઠે થઈ છે, એટલે ગ્રામજનો, મહિલાઓએ, નાના બાળકોને જીવના જોખમે કમર સુધીની પાણી ઉતરીને જવું પડે છે. દૂધ ભરવા માટે પાણીમાં પડીને જવું પડે છે. આ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસ્થા પર નિર્ભર છે. ખેતીવાડી નિષ્ફળ છે અને એકમાત્ર આધાર દૂધ પર છે અને નદીમાં પાણી આવી જતાં દૂધ પણ પાણી પડી રહે છે, અન્ય કામે પણ જઈ શકાતું નથી. ગામના સરપંચ અને ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી કે નદી પર પુલ બનાવવાની માંગ કરી, પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં ગ્રામજનોને ઓઢા ગામથી કસાણા જવા કમર સુધીના પાણીમાં થઈને જીવના જોખમે પસાર થવું પડે છે. તો ગ્રામજનોએ ઓઢા અને કસાણા વચ્ચે આવતી નદી પર પુલ બનાવવા માંગ કરી છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. હા, ઓઢા ગામમાં 1500 થી 2000 ની વસ્તી છે અને હાલમાં રસ્તાનું કોઈ ઠેકાણ નથી. કોઈ બીમાર માણસ હોય તો નદી ઓળંગીને સામે 2 કિલોમીટર દવાખાનું આવેલું છે, ત્યાં જવા માટે કાવડ ઉપર લઈ જવાની જોગવાઈ કરવી પડે છે. એટલે તાત્કાલિક રસ્તો અને ડીપ બનાવવા સરકારશ્રીને અપીલ કરીએ છીએ ઓઢા ગામના. કસાણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ ઓઢા ગામ આવેલું છે, એ રેવન્યુ વિલેજ ગામ છે. આજે આઝાદીના સમયથી આજાર જે રેવન્યુ વિલેજ ગામ છે તેનો વર્ષોથી જે આ એક રસ્તાની માગણી છે અને એક પુલની જે માગણી છે એ માગણી આજ સુધી સરકારશ્રીએ તેને સ્વીકારી નથી અને વારંવાર તેની રજૂઆત કરવા માટે ગામના આગેવાનો તેમજ અમે પણ ત્યાં ગયા હતા અને જે ભાજપનું જે કાર્યાલય છે તેમાં પણ વારંવાર જઈ સંગઠન જોડે તેની માગણીઓ કરી, પણ આજ સુધી આ રસ્તાની માગણી સ્વીકારી નથી. અને ગઈ વખત જે સાંસદ સભાનું જે ઇલેક્શન હતું એ વખતે અમે જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે ભાજપનું જ્યારે સંગઠન અહીંયા આવીને આ રસ્તો મંજૂર કરી આપવાની બાંહેધરી આપી હતી, પણ અત્યારે જે જોબ નંબર આવ્યા છે એમાં એ જોબ નંબરમાં આજે ઓઢાનો જે જોબ નંબર નથી આવ્યો, એટલે ફરીથી આજે ગ્રામજનો કહે છે કે જ્યાં સુધી જોબ નંબર ના આવે ત્યાં સુધી આવનારી તમામ ચૂંટણીઓને અમે ચૂંટણી બહિષ્કાર